પોલ્યુશન કંટ્રોલ કરવા માટે દેશની સર્વોચ્ચ સંસ્થા એનજીટી મોખરે છે, ત્યારે એનજીટીએ આ પ્રદૂષણને રોકવા માટે જેતપુરના 130 જેટલા કારખાનાઓને પ્રદૂષણ ફેલાવવા માટે નોટિસ આપવામાં આવી હતી. પોલ્યુશન કંટ્રોલ કરવા માટે દેશની સર્વોચ્ચ સંસ્થા એનજીટી મોખરે છે. વિશ્વભરમાં સાડી અને કોટન પ્રિન્ટિંગમાં નામના ધરાવતા જેતપુરમાં કલર અને કેમિકલનું પ્રદર્શન ચરમસીમા ઉપર છે, ત્યારે એનજીટીએ આ પ્રદર્શનને રોકવા માટે કમર કસી છે અને જેને લઈને જેતપુરના 130 જેટલા કારખાનાઓને પ્રદૂષણ ફેલાવવા માટે નોટિસ બજાવી હતી અને તેના માટે 90 દિવસનો સમય આપ્યો હતો અને જે મુજબ એનજીટીના આદેશ અનુસાર ડેપ્યુટી કલેક્ટર દ્વારા આ નોટિસ અંતર્ગત કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે અને તમામ 130 જેટલા કારખાનાઓ ઉપર પ્રદૂષણ ફેલાવવા માટે કમ્પન્સેશન અને દંડ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તે મુજબ આ તમામ પ્રદૂષણ ધરાવતા 130 કારખાનાના માલિકને ડેપ્યુટી કલેક્ટર દ્વારા તેવા નવા કેસને સંભાળવામાં આવ્યા હતા અને આગળ 15 દિવસ જેટલો સમય દેવામાં આવ્યો છે. 130 જેટલા કારખાનાઓમાં 50 કારખાનાઓને પહેલેથી જ ક્લોઝર હતું અને તેની સમીક્ષા બાદ ક્લોઝર રિકોવેશન કરવામાં આવ્યું હતું અને આ કારખાના ફરી ચાલુ છે. જો આ કારખાનાઓને ફરીથી ક્લોઝર આપવામાં આવે તો અંદાજિત 50,000 જેટલા કારીગરો આ ધંધા સાથે જોડાયેલા છે, જેઓ બેકાર થવાની શક્યતા છે. જેતપુર ખાતે સાડી ઉદ્યોગના ડ્રાઇંગ અને પ્રિન્ટિંગને લગતા વિવિધ પ્રકારના ઘણા બધા એકમો આવેલા છે. તે એકમો બાબતે માન્ય એનજીટી તરફથી હુકમ નંબર 616 વર્ષ 2019 અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી અને પ્રાદેશિક અધિકારી શ્રી જીપીસીબીને અધિકૃત કરી અને પર્યાવરણને થતું નુકસાન અટકાવવા માટે એન્વાયરમેન્ટ કમ્પેન્સેશન એક્ટના કાયદા મુજબ હિયરિંગ કરવા અધિકૃત કરેલ હોવાથી આજરોજ આશરે 126 જેટલા જે યુનિટ છે તે યુનિટ પૈકી સીપીટી ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન, એસટીપી ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન, સીપીટી ધારેશ્વર સહિત ટોટલ 126 યુનિટનું આજરોજ હિયરિંગ કરેલ છે. આજના પ્રથમ હિયરિંગ બાદ આશરે 20 જેવા યુનિટનું કેસ મોટાભાગે ઠરાવ ઉપર લેવાનું નક્કી કરવામાં આવેલું છે અને એ સિવાયના જે યુનિટ છે સીપીટી એસોસિએશન તરફથી વધુ આધાર પુરાવા સાથેની મુદત માંગતા અમે નેક્સ્ટ હિયરિંગ 24 તારીખના રોજ રાખવામાં આવેલ છે. સાહેબ, આ યુનિટમાં કોઈને ક્લોઝર નોટિસ આપવામાં આવી આવી કેટલા લોકોને ક્લોઝર નોટિસ આપવામાં આવેલી છે અને ક્યા હેડ હેઠળ અથવા ક્યાં પ્રોવિઝનથી ક્લોઝર નોટિસ આપવામાં આવી? ટોટલ 126 યુનિટ છે, એમાંથી આશરે 4 જેવા યુનિટ એવા છે કે જે ટ્રાયલ બેઝ છે. એ સિવાયના યુનિટમાં 50 યુનિટને અગાઉ ક્લોઝર જાહેર થયા પછી રિવેકશન થતાં એ યુનિટ ચાલુ છે, જ્યારે 30 જેવા યુનિટ એવા છે કે જેને ક્લોઝર ઇસ્યુ થયા પછી હજુ પણ એનો રિવેકશન આવેલ ન હોવાથી એના વિરુદ્ધ પણ ઈડીસી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની થાય. સુરેશ ભાલિયા, દિવ્યાંગ ન્યૂઝ,